नवसारी में भारतीय जनता पार्टी नो झंझावाती प्रचार त्यारे नवसारी भारतीय जनता पार्टी नो झंझावाती प्रचार चाली रह्यो छे। चूंटणी नो त्रिपाख्यो जंग खेलाई रह्यो छे। नवसारी में जेपी नड्डा ने जाहिर सभा योजवामां आवी छे। ए विचार करीने मने 175 नवसारी विधानसभा नी जे टिकिट आपी छे તે બદલ હું પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું। રહી વાત આપણા ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, એ મારા ભાઈ હતા અને ભવિષ્યમાં પણ રહેશે। નરેન્દ્રભાઈની દિલ્હીની સરકાર હોય કે ભૂપેન્દ્રભાઈની ગાંધીનગરની સરકાર હોય, વિકાસની બાબતમાં, લોકોના કામ કરવામાં, લોકોની પડખે રહેવામાં, લોકોના સુખ દુઃખમાં સાથે રહેવામાં આ બે સરકારે કોઈ પાછી પાની કરી નથી, એનો મને ગર્વ છે। આદરણીય નડ્ડાજીના નેતૃત્વમાં આપણું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વિશ્વનું મોટામાં મોટું સંગઠન છે। એ સંગઠને, ભારતીય જનતા પાર્ટીના સંગઠને દેશની સેવામાં કોઈ કચાશ છોડી જ નથી। નરેન્દ્રભાઈના રૂપમાં આપણને એક સંત, એક મહાત્મા અને એક સાધુ પુરુષ મળ્યો છે, એ આપનું, આપણા સૌનું સદભાગ્ય છે। અને મને ખાતરી છે કે નવસારી વિધાનસભાના મારા વાલા મતદારો તથા ભારતીય જનતા પાર્ટીનો પરિવાર પહેલી તારીખે ભવ્ય જીત મેળવીને, કમળના ફૂલ પર બટન દબાવીને નવસારી વિધાનસભામાંથી કમળનું ફૂલ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમના કર કમળોમાં અર્પણ કરવામાં કોઈ કચાશ રાખશે નહીં। એક છેલ્લી વાત કરું છું, હમ દેશ બનાને નિકલે હૈ, હમ દેશ બનાને નિકલે હૈ, અગર ઇસમે હમ મિટ ભી જાયે તો એ ભી હમે મંજૂર હૈ। બસ આટલી વાત સાથે મારી વાતને વિરામ આપું છું। અસ્તુ, ભારત માતા કી જય। નવસારીમાં ભારતીય જનતા પાર્ટીનો ઝાંઝાવાતી પ્રચાર જોવા મળ્યો, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો નવસારી ખાતે પ્રચાર પ્રસાર જોવા મળ્યો। રાકેશ દેસાઈના પ્રચાર માટે સભા સંબોધવામાં આવી, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા, લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો। નવસારી ખાતે સભાનું સંબોધન કરવામાં આવ્યું, રાકેશ દેસાઈના પ્રચાર માટે સભા સંબોધવામાં આવી, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટીનો ઝાંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો હતો। રાકેશ દેસાઈના પ્રચાર માટે સભા યોજવામાં આવી હતી, નવસારી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી। ભારતીય જનતા પાર્ટી પ્રચાર પ્રસારમાં જંપ લાવી ચૂકી છે અને રાકેશ દેસાઈના પ્રચારમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવી રહ્યો છે। નવસારી ભારતીય જનતા પાર્ટીમાં ઝાંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો હતો, ત્યારે જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા। નવસારી ખાતે જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા, આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। નવસારીમાં જેપી નડ્ડા ની હાજરી જોવા મળી રહી છે, ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈનો પ્રચાર જોવા મળી રહ્યો છે, ત્યારે જેપી નડ્ડા પણ તેઓ હાજર રહ્યા છે। મતદારો મને જીતાડશે તેવો મને વિશ્વાસ છે, સભાનું સંબોધન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા। આપ મંતવ્યની ટીવી સ્ક્રીન પર લાઈવ દ્રશ્યો નિહાળી શકો છો। નવસારીમાં જેપી નડ્ડાની જાહેર સભા યોજવામાં આવી, ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈના પ્રચાર માટે સભાનું આયોજન કરવામાં આવ્યું, ઉમેદવાર રાકેશ દેસાઈએ સંબોધન કર્યું। મતદારો મને જીતાડશે તેવો મને વિશ્વાસ છે, તેવા વિશ્વાસ સાથે તેઓએ સંબોધન કર્યું, મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો નિહાળી રહ્યા છો,
निहाळी रह्या छो। जेपी नड्डा पण हाजर रह्या छे। भाजपना उम्मेदवार राकेश देसाईनो प्रचार करवामां आवी रह्यो छे। उम्मेदवार राकेश देसाईए पण संबोधन कर्युं ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને કહ્યું હતું મતદારો મને જીતાડશે તેવો મને વિશ્વાસ છે। ત્યારે નવસારીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। નવસારીમાં જેપી નડ્ડાની જાહેર સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો દીપ પ્રાગટ્યના દ્રશ્યો। આપ મંતવ્યની ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। જેપી નડ્ડાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। સભાનું આયોજન નવસારી ખાતે કરવામાં આવ્યું છે। રાકેશ દેસાઈના પ્રચાર પ્રસાર માટે સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારીમાં જેપી નડ્ડાની હાજરીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ઉમેદવાર રાકેશ દેસાઈનું પણ સંબોધન જોવા મળ્યું હતું। ત્યારે તેમણે કહ્યું હતું કે મને વિશ્વાસ છે જનતા મને જીતાડશે તેવા વિશ્વાસ સાથે તેઓએ સંબોધન કર્યું હતું। આપ મંતવ્યની ટીવી સ્ક્રીન પર દ્રશ્યો નિહાળી રહ્યા છો। લાઈવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। જેપી નડ્ડાની હાજરીમાં સંબોધન કરવામાં આવ્યું હતું। ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈનો પ્રચાર કરવામાં આવ્યો હતો। ઉમેદવાર રાકેશ દેસાઈએ સંબોધન કર્યું હતું। નવસારી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકોની હાજરી પણ જોવા મળી રહી છે। નવસારીમાં જેપી નડ્ડાની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે।